ખબરોમાં બને રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. ગાંધીનગર અને અમદાવાદ મહાનગરપાલિકાની હદ વિસ્તરણનો મુદ્દો પેચીદો બની ગયો છે. કારણ છે એવા કેટલાક ગામ કે જેને પોતપોતાની હદમાં સમાવવા માટે બંને પાલિકામાં ખેંચતાણ ચાલી રહી છે. પણ આ ખેંચતાણનું અસલી કારણ રાજનૈતિક લાભ હોઈ શકે એ વાતમાં બે મત નથી. અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે હદ વિસ્તરણ પર ખેંચતાણ. 6 થી વધુ ગામને પોતપોતાની હદમાં સમાવવા તકરાર. ગૂંચભરી સ્થિતિને કારણે સીમાંકનની જાહેરાત ગૂંચમાં. થોડા સમય પહેલા અમદાવાદની હદમાં બોપલઘુમા નગરપાલિકા અને 6 ગ્રામ પંચાયત સહિત 17 જેટલા ગામ પૂરા કે આંશિક રીતે સમાવવા માટેનો ઠરાવ મહાનગરપાલિકાએ સરકારને મોકલ્યો. જાન્યુઆરીના અંત સુધીમાં આ અંગે સત્તાવાર નિર્ણય આવવાની અપેક્ષા હતી, પણ 1/2 ડઝનથી વધુ ગામને પોતાની હદમાં સમાવવા માટે અમદાવાદ અને ગાંધીનગર મહાનગરપાલિકા વચ્ચે ખેંચતાણ ઉભી થતા મુદ્દો આખો સરકારના ટેબલ પર જ ગૂંચવાઈને પડી રહ્યો છે. ગોચમાં પડેલા આ મામલાના મૂળમાં છે જુંડાલ, કોટેશ્વર, ભાટ, અમિયાપુર, સુઘડ, ખરોજ ગામના નામ કે જે બંને પાલિકાની યાદીમાં સમાન છે. ગાંધીનગર મહાનગરપાલિકાએ પણ ઠરાવ કરીને આસપાસના પેથાપુર નગરપાલિકા અને અન્ય ગ્રામ પંચાયતના વિસ્તારોને તેમજ 7 ગામના કેટલાક સર્વે નંબરને ગાંધીનગરની હદમાં ભેળવવા ઠરાવ કર્યો છે. તો અમદાવાદ મહાનગરપાલિકાના ઠરાવમાં જુંડાલ, કોટેશ્વર, ભાટ, અમિયાપુર, સુઘડ, ખોરજ વગેરે ગાંધીનગર તરફના ગામોનો સમાવેશ છે. આ ગામના નામ ગાંધીનગર મનપાના ઠરાવમાં પણ છે અને એ જ કારણે પ્રશ્ન હવે ગૂંચવાયો છે. આખરી નિર્ણય મારા ખ્યાલથી રાજ્ય સરકાર જ નક્કી કરશે, કારણ કે અહીંથી પાસ કરીને અમારા ઉપર સરકારમાં મોકલી આપવાનું હોય છે. એટલે એ સરકારમાં જશે, પછી કેવી રજૂઆતો શું મળે છે સરકારને એના પર જ નિર્ણય લેવાતો. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મળતી સામાન્ય સભામાં એ ઠરાવ કરીને રાજ્ય સરકારમાં મોકલી આપ્યો છે અને આ વાતને 2 મહિના થઈ ગયા છે. અને હવે જ્યારે ગાંધીનગરે મોકલ્યો છે તો ગાંધીનગરની વાતને પણ આગળ વિચારી લેશે અને આગળ રાજ્ય સરકારમાં મોકલેલા ઠરાવને ઇલેક્શન કમિશન જે પ્રમાણેનું ગાઈડલાઈન આપશે તે પ્રમાણેનો આગળ અમલ થવાનો છે. હદ વિસ્તરણમાં હાલ કયા ગામનો કયા શહેરમાં સમાવેશ કરવો તેને લઈ ખેંચતાણ છે, તો કેટલાક ગામને બાકાત રખાતા વિપક્ષે પણ સવાલ ઉઠાવ્યા. માત્ર ખાલી મતોનું ધ્રુવીકરણ છે, વિકાસની કોઈ વાત જ નથી. અને જો વિકાસ ખરેખર કરવો હોત તો ગાંધીનગરના અડીન જે ગામડાઓ આવેલા છે, ઉવારસદ હોય, શાહપુર હોય, લવારપુર હોય, ચિલોડા હોય, તારાપુર હોય, આ ગામડાઓને કેમ નહીં? અને તમે અહીંયાથી જે ખોરજ એટલે છે રિંગ રોડ અથવા તો રિંગ રોડ ક્રોસ કર્યા પછીના ભાટ છે, કોટેશ્વર, એને તમે ગાંધીનગર સમાવેશ કરવા માગો છો. તો જો વિકાસ કરવો હોય તો આ બાજુબાજુના ગામડા પર લઈ લો. એટલે એનો મતલબ એ થાય છે કે આ લોકોને વિકાસમાં કોઈ રસ નથી. બંને પાલિકાના ઠરાવથી સવાલ, વહીવટી સંકલનનો અભાવ કે રાજકીય ગણતરી, પ્રશ્ન વધુ પેચીદો કેમ બન્યો એ પણ સમજીએ. હાલ ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપની સત્તા છે, જ્યારે ગાંધીનગર જિલ્લા પંચાયત કોંગ્રેસ પાસે છે. ગાંધીનગરના જુંડાલ, ખોરજ, ભાટ, સુઘડ, અમિયાપુરા, રણાસણ, નાના ચિલોડા, કોટેશ્વર વગેરે ગામ અમદાવાદ મહાનગરપાલિકાની હદમાં સામેલ થવા સામે વિરોધ કરે છે. અને તેમ છતાં જો સામેલ કરાયા તો પ્રજાએ મનપાની ચૂંટણીમાં કોંગ્રેસ તરફી મતદાન કરવાની ચીમકી આપી છે. પ્રજાએ પણ દાણો બરાબર દબાવ્યો છે, કારણ કે નવા સીમાંકનની અસર અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પંચાયતના રાજકીય ગણિતને થશે જ. આ ગામને ગાંધીનગર મનપામાં સામેલ થવા સામે વાંધો નથી, એટલે અમદાવાદ મનપાની ચૂંટણીમાં લાભ મળવાની ગણતરી ગાંધીનગર વિસ્તારના ગામોમાં ઊંધી વળી જવાની ભીતિ છે. નવા સીમાંકનની અસર ન માત્ર અમદાવાદ જિલ્લાના પણ ગાંધીનગર જિલ્લા પંચાયતના રાજકીય ગણિત પર થવાની છે. એટલે સરકાર અત્યારે ફૂંકી ફૂંકીને આગળ વધે તેમાં જ શાણ પણ માને છે. કોઈ પણ ઉતાવળિયો નિર્ણય પગ પર કુહાડી સમાન બની શકે છે, એટલે હાલ તો પોકડું ગૂંચવાયેલું જ રહ્યું છે.